Hello friends, myself H.P. Patel welcomes all of you in my English channel Grammar Guru. Mitro, hu H.P. Patel, aap sarvano, mari Grammar Guru channel ni andar hardik swagat karu chu. Mitro, agar na je apne lecture mukya chhe, e lecture tami niyamit rite eno abhyas karta j haso. Aaje apne eva topic ni charcha karva jaiye chhe ki je spardhatmak pariksha mate ખૂબ જ ઉપયોગી છે. કાઇન્ડ્સ ઓફ પ્રોનાઉન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર ધોઝ સ્ટુડન્ટ્સ હુ આર પ્રિપેરિંગ ફોર કમ્પિટિટિવ એક્ઝામ. માઇન્ડ વેલ મિત્રો, પરીક્ષાની અંદર આની અંદરથી જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. એવી એક પણ પરીક્ષા નથી કે જેની અંદર આ સર્વનામના રિલેટેડ ઓછામાં ઓછા 3-4 પ્રશ્નો ન પૂછાયા હોય. જો અંગ્રેજીનું વેઇટેજ 20 કે 25 માર્ક્સનું હોય તો સમજી લેવાનું કે આ સર્વનામના રિલેટેડ ઓછામાં ઓછા 3-4 પ્રશ્નો હોય. મિત્રો, જો તમે બિન સચિવાલયની જુઓ, એએમસી ની પરીક્ષા જુઓ કે આગળની કોઈ પણ ડિવાઇસની કોઈ પણ એક્ઝામ જુઓ તો એની અંદર આના રિલેટેડ પ્રશ્નો હોય. પણ ઘણી વખત તો મિત્રો એવું બને છે કે આ પ્રશ્ન કઈ ટોપિકમાંથી પૂછાયો છે એ જ આપણને ખબર હોતી નથી. સો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ ધીસ ટોપિક વેરી ડિટેલ ફોર યુ. તો આજે હું આને ખૂબ ડિટેલ થયા તમને સમજાવી દઈશ, એટલે તમે મારી સાથે સાથે એને સમજજો. બીજું કે આની અંદરથી પ્રશ્નો પૂછાય છે અલગ અલગ રીતે પૂછાતા હોય છે. આ ધેર આર 11 કાઇન્ડ્સ ઓફ પ્રોનાઉન, સર્વનામના 11 પ્રકારો આપેલા છે. આ 11 પ્રકારોમાંથી જો સૌથી મહત્વના અને સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય એવા કોઈ સર્વનામો હોય તો પહેલા નંબર ઉપર છે પર્સનલ પ્રોનાઉન્સ, જેનો મતલબ થાય પુરુષવાચક સર્વનામો. બીજા નંબર ઉપર છે પજેસી પ્રોનાઉન, જેનો મતલબ થાય સંબંધક સર્વનામો. એના પછી આપણે જોવા જઈએ તો ઇનડેફિનિટ પ્રોનાઉન. એના પછી છે 9મા નંબર ઉપર જે આપેલું છે રિલેટિવ પ્રોનાઉન, એ રિલેટિવ પ્રોનાઉન. આ 4 ટોપિક છે અને એક આ ડિસ્ટ્રિબ્યુટિવ આવી જાય છે. આ આ 11 પ્રકારમાંથી આ 5 પ્રકારના જે સર્વનામો છે, પર્સનલ પ્રોનાઉન્સ, પજેસી પ્રોનાઉન, ડિસ્ટ્રિબ્યુટિવ પ્રોનાઉન, ઇન્ડેફિનિટ પ્રોનાઉન્સ અને રિલેટિવ પ્રોનાઉન્સ, મિત્રો આની અંદરથી કમ્પલસરી 2 કે 3 ખાલી જગ્યા આપેલી હોય છે. એ ખાલી જગ્યા કેવી રીતે આપેલી હોય તો જો સેન્ટેન્સ ની અંદર ખાલી જગ્યા મતલબ બ્લેન્ક આપેલી હોય અને આના જે સર્વનામો ઓપ્શન ની અંદર આપેલા હોય. પુરુષવાચક સર્વનામો આપણે અગાઉના એક લેક્ચરમાં ચર્ચા કરી હતી, સર્વનામો સાથે ટુ બી અને ટુ હેવ ના ક્રિયાપદ જોયા, ત્યારે મેં તમને કીધું હતું મિત્રો કે આ પુરુષવાચક સર્વનામો છે આઈ વી યુ હી સી ઇટ અને ધે, આજે પણ એની આપણે ચર્ચા કરીએ છીએ. તો એ 4 વિકલ્પો એ બી સી અને ડી ની અંદર મિત્રો એ 4 આપેલા હોય, આઈ આપેલું હોય, વી આપેલું હોય, યુ આપેલું હોય, ધે આપેલું હોય અને સબ્જેક્ટ અને વર્ક પ્રમાણે તમારે એને સિલેક્ટ કરવાનું થતું હોય છે. બીજા નંબર ઉપર આ પર્સનલ, પજેસિવ, ડિસ્ટ્રિબ્યુટિવ, ઇન્ડેફિનિટ અને રિલેટિવ પ્રોનાઉન, આની અંદર એ સર્વનામો જ ઓપ્શન માં 4 આપેલા હોય એમાં તમારે પસંદ કરવાનું થતું હોય છે. જ્યારે એ સિવાયના જે સર્વનામો છે બાકીના આ 8-4 છે, 5 સિવાયના જે વધ્યા એ સર્વનામો 6 સર્વનામોથી શું પૂછાય તો એની અંદરથી વાક્યની અંદર સર્વનામ આપેલું હોય અને એ સર્વનામ કયા પ્રકારનું છે એ તમારે શોધવાનું થતું હોય છે. તો મિત્રો આ ટોપિકને જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, ભલે ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય કે ક્લાસ 3 ની હોય, તો આ ટોપિકને યુ હેવ ટુ લર્ન વેરી ડીપલી, બહુ ઊંડાણપૂર્વક સમજવો પડતો હોય છે, ઊંડાણપૂર્વક આને ભણવો પડતો હોય છે. પરંતુ મોટાભાગના ક્લાસીસની અંદર આ ટોપિકને રિલેટેડ 2 કે 3 જે મહત્વના છે ટોપિકો સર્વનામના એ જ સમજાવવામાં આવે છે અને બાકીના ટોપિકને સ્કીપ કરવામાં આવે છે. જ્યારે એની અંદરથી પૂછાય તો વિદ્યાર્થીને એ જ ખબર નથી હોતી કે આ પ્રશ્ન પૂછાયો એ કયા ટોપિકનો છે. તો આપણે આની સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું. પહેલા હું તમને સમજાવી દઉં કે સર્વનામો કેટલા પ્રકારના છે અને કયા કયા છે તે મેં અહીંયા લખ્યા છે. હવે મિત્રો પહેલા નંબર ઉપર છે પર્સનલ પ્રોનાઉન્સ, જેનો મતલબ થાય પુરુષવાચક સર્વનામો. પુરુષવાચક સર્વનામો કયા તો આઈ વી યુ હી સી ઇટ અને તે. આ આજે હું તમને અહીંયા ખાલી સર્વનામના પ્રકારો કેટલા છે એ અને કયા છે તે સમજાવું છું. પછી જ્યારે આપણો નેક્સ્ટ લેક્ચર આવશે અને પછીના ક્રમિક લેક્ચર
એની અંદર એક એક ટોપિક ને આપણે ડિટેલથી સમજતા જશું, પણ એ માટે તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ, તો જ આ લેક્ચર તમારા સુધી પહોંચી શકશે. બાકી જો ખાલી વિડીયો જોતા હશો મારાથી શેર કરેલો, તો એ બધા જ વિડીયો તમારા ઘર સુધી પહોંચશે નહીં. એટલે હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, અને તમારા મિત્રોને પણ શેર કરજો. કેમ કે આ હેતુ માત્ર ને માત્ર જે તમારી પાસે અત્યારે ફ્રી સમય છે, આપણે ઓફલાઈન ક્લાસ ચલાવી નથી શકતા, એટલા માટે તમારો સમયનો દુરુપયોગ ન થાય અને તમે ઘરે બેસી પણ અંગ્રેજી સારી રીતે શીખી શકો, એ હેતુથી અત્યારે હું તમારા માટે પ્રયત્નો કરી રહ્યો છું. સમજી લો, આઈ બી યુ હી સી અને ધે એ પુરુષવાચક સર્વનામો છે. આના પછીના ટોપિકમાં આપણે સમજીશું. એના પછી પજેસી પ્રોનાઉન, સંબંધક સર્વનામો. હવે સંબંધક સર્વનામો કયા? તો માઇન, અવર્સ, યોર્સ, હીઝ, હર્સ અને ધેર્સ, આ પજેસી પ્રોનાઉન થાય. આ પણ મહત્વના છે, એને પછી આપણે સમજીએ છીએ. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ, દર્શક સર્વનામો. તો ધીઝ, ધેટ, ધીઝ, ધોઝ આ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે. એના પછી ડિસ્ટ્રિબ્યુટિવ પ્રોનાઉન છે, વિયોજક સર્વનામો. ધીઝ પ્રોનાઉન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ, ખૂબ મહત્વના છે. એનો પણ આપણે એક સ્પેશિયલ ટોપિક લઈને હું ડિટેલથી સમજાવી દઈશ. ઈચ, આઈધર, નાઈધર, ઈચ ઓફ ધી, એની ઓફ ધી, નાઈધર ઓફ ધી અને નન ઓફ ધી આ ડિસ્ટ્રિબ્યુટિવ પ્રોનાઉન છે, જેને આપણે વિયોજક સર્વનામો તરીકે ઓળખીએ છીએ. એના પછી છે રેસિપ્રોકલ પ્રોનાઉન્સ, જેનો મતલબ થાય સહસંબંધક સર્વનામો, અથવા તેને બીજા શબ્દોમાં કેવું હોય રેસિપ્રોકલ ને, તો પરસ્પર સંબંધ દર્શક સર્વનામો. ઈચ અધર અને વન અનધર આ બે જ છે, ઈચ અધર અને વન અનધર એ રેસિપ્રોકલ પ્રોનાઉન છે, જેને આપણે સહસંબંધક સર્વનામો અથવા તો પરસ્પર સંબંધ દર્શક સર્વનામો તરીકે ઓળખતા હોઈએ છીએ. રિફ્લેક્સિવ પ્રોનાઉન મતલબ સ્વસૂચક સર્વનામો અથવા સ્વદર્શક સર્વનામો. અને એના પછી છે ઇમ્ફેથેટિક પ્રોનાઉન્સ. ઇમ્ફેથેટિક પ્રોનાઉન્સ નો મતલબ થાય ભાર દર્શક સર્વનામો. હવે ઇમ્ફેથેટિક અને રિફ્લેક્સિવ પ્રોનાઉન એક જ પ્રોનાઉન છે, જે સર્વનામની પાછળ સેલ્ફ અથવા સેલ્ફ્સ લાગેલું હોય. ધારો કે માય સેલ્ફ, અવર સેલ્ફ, યોર સેલ્ફ, યોર સેલ્ફ, હિમ સેલ્ફ, હર સેલ્ફ, ઇટ સેલ્ફ અને ધેમ સેલ્ફ, આ જે સેલ્ફ અથવા તો સેલ્ફ લાગવાથી જે સર્વનામો બને છે એ સર્વનામો રિફ્લેક્સિવ પ્રોનાઉન અથવા તો ઇમ્ફેથેટિક પ્રોનાઉન તરીકે ઓળખાય છે. સર્વનામ એક જ છે પણ બંનેના ઉપયોગો અલગ અલગ છે. માય સેલ્ફ નો ઉપયોગ રિફ્લેક્સિવ પ્રોનાઉન તરીકે પણ થઈ શકે અને માય સેલ્ફ નો ઉપયોગ ઇમ્ફેથેટિક પ્રોનાઉન તરીકે પણ થઈ શકે છે. એ કેવી રીતે થાય એ જ્યારે એ સર્વનામો તમને સમજાવીશ ત્યારે એની આપણે ડિટેલથી ચર્ચા કરીશું. એના પછી ઇનડેફિનેટ પ્રોનાઉન્સ સૌથી મહત્વનો આ છે મિત્રો, અનિશ્ચિત સર્વનામો. આ સર્વનામો આપણે ખાસ તૈયાર કરવાના છે. તમને ખબર હોવા જોઈએ કે કયા સર્વનામો ઇનડેફિનેટ છે. કેમ કે પરીક્ષાની અંદર વાક્યની અંદર એક સર્વનામ આપેલું હોય, લખી દેલું હોય કે નરેટ ધ કાઇન્ડ ઓફ ગિવન પ્રોનાઉન્સ, કે આપેલા સર્વનામનો પ્રકાર ઓળખાવો. તો એ વખતે આપણને ખબર હોવી જોઈએ કે આ ટોટલ 11 પ્રકારના સર્વનામો છે, એ 11 પ્રકારના સર્વનામોમાંથી આપેલું સર્વનામ કયા પ્રકારનું છે. એટલે એટલીસ્ટ તમારે એક વસ્તુ તો મિત્રો તૈયાર કરી જ દેવાનું કે આ જે 11 પ્રકારના સર્વનામો છે, તો મેં તમને કીધું એ પ્રમાણે કે પુરુષવાચક કયા, તો આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. પછી સી કયા, તો માઇન, અવર્સ, યોર્સ, હર્સ, ઇટ્સ, સોરી, હી, હીઝ, હર્સ અને ધેર્સ. ઇટ્સ નો ઉપયોગ પજેસી પ્રોનાઉન તરીકે થતો નથી, આ વસ્તુ ધ્યાનમાં રાખીજો. તો એવી રીતે આ બધા જ સર્વનામો, કયું સર્વનામ કયા પ્રકારનું છે એ આપણને ખબર હોવી જોઈએ. એના પછી પણ એક મહત્વનું છે રિલેટિવ પ્રોનાઉન. આની પર કમ્પલસરી ખાલી જગ્યા પૂછાતી હોય. રિલેટિવ પ્રોનાઉન ની અંદર ઘણી બાબતો ટ્વિસ્ટ છે, એટલે એ વસ્તુ પણ આપણે સારી રીતે તૈયાર કરવા પડશે. હવે રિલેટિવ પ્રોનાઉન કયા છે, તો હુ, હુમ, હુઝ, વિચ અને ધેટ આ રિલેટિવ પ્રોનાઉન છે, એની પણ આપણે ચર્ચા કરીશું. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ, તો આ રિલેટિવ પ્રોનાઉન છે, એ રિલેટિવ પ્રોનાઉન ની અંદર વધારાનું થેટ આવે છે, ધેટ ની જગ્યાએ વોટ આવી જાય એટલે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. હુ, હુમ, હુઝ, વિચ અને વોટ આ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન બની જાય.
અને એની અંદર હુ હુમ હુઝ વિચ અને ધેટ આવી જાય તો એ રિલેટિવ પ્રોનાઉન એટલે રિલેટિવ પ્રોનાઉન અને ઇન્ટરોગેટિવ પ્રોનાઉન નો સરખા સર્વનામો છે ખાલી આની અંદર એક વધારવામાં આવે છે ધેટ આવે છે આમાં જે રિલેટિવ પ્રોનાઉન નો ધેટ હોય એ ધેટ ના જગ્યાએ ઇન્ટરોગેટિવ માં શું આવી જાય વોટ આવી જાય એટલે એ બની ગયું એના પછી એક્સક્લેમેટરી પ્રોનાઉન એક્સક્લેમેટરી મતલબ તો ઉદ્ગાર થાય જે વાક્યના પાંચ પ્રકાર હોય છે પૈકી પણ એક પ્રકાર છે એટલે એક્સક્લેમેટરી એટલે ઉદ્ગાર વાક્ય તો એ ઉદ્ગાર બતાવવા માટે શબ્દ કયો વપરાય તો હાઉ અને વોટ તેમાંથી જે વોટ છે એ વોટ પોતે એક્સક્લેમેટરી પ્રોનાઉન તરીકે વપરાય છે પણ આની અંદર તો બેઝિક બાબતે ધ્યાન રાખવાની કે એક્સક્લેમેટરી પ્રોનાઉન હોય તો આખું સેન્ટેન્સ જ એક્સક્લેમેટરી આપેલું હોય ઉદ્ગાર વાક્ય જ હોય મિત્રો એટલે વાક્યના અંતે જો ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય અને આગળ જો વાક્યની શરૂઆતમાં વોટ હોય તો સમજી લેવાનું કે એક્સક્લેમેટરી પ્રોનાઉન બની ગયું અને જો વાક્યના અંતે ઇન્ટરોગેટિવ પ્રોનાઉન હોય સોરી ઇન્ટરોગેટિવ માર્ક હોય ક્વેશ્ચન માર્ક હોય પ્રશ્નાર્થક ચિહ્ન હોય અને વાક્યની શરૂઆતમાં વોટ હોય તો શું બની જાય ઇન્ટરોગેટિવ ઓકે તો ફરી એકવાર કે ધેર આર 11 કાઇન્ડ્સ ઓફ પ્રોનાઉન સર્વનામના 11 પ્રકારો છે પહેલું છે પર્સનલ પ્રોનાઉન પોઝેસિવ પ્રોનાઉન ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ડિસ્ટ્રિબ્યુટિવ પ્રોનાઉન રેસિપ્રોકલ પ્રોનાઉન રિફ્લેક્સિવ પ્રોનાઉન ઇમ્ફેટિક પ્રોનાઉન્સ ઇન્ડેફિનિટ પ્રોનાઉન્સ રિલેટિવ પ્રોનાઉન્સ ઇન્ટરોગેટિવ પ્રોનાઉન્સ અને એક્સક્લેમેટરી પ્રોનાઉન તો મિત્રો આ 11 પ્રકારના સર્વનામો થયા ઘણા મિત્રો તેવા છે કે પહેલી વખત ખબર પડશે કે સર્વનામોના 11 પ્રકારો છે ઓકે તો આ સર્વનામો ખાસ આપણે યાદ રાખીશું હવે આના પછીનો જે આપણો લેક્ચર આવશે એ લેક્ચરની અંદર આપણે નિયમિત શું કરીશું એક એક સર્વનામના પ્રકારની ચર્ચા કરીશું પણ એ માટે તમારે મારી સાથે નિયમિત રીતે લેક્ચર જોતા રહેવું પડશે કારણ કે આ ટોપિકને આપણે છોડી શકીએ એમ છીએ નહીં ઓકે હવે આના પછીનો જ્યારે આપણો લેક્ચર આવશે તો એની અંદર આપણે પર્સનલ પ્રોનાઉનની ચર્ચા કરીશું ઓકે આ વસ્તુ તમને સમજાઈ હશે ચલો હેવ અ નાઇસ ડે જય હિન્દ